લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય અલ્પેશ સોલંકીના આક્ષેપને વિપુલ દુધાતે તેમનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે હું પૈસા માટે વિરોધ કરું છું તેવા અલ્પેશ સોલંકી આક્ષેપ કરી રહ્યા છે. કોને કેટલા રૂપિયાની જરૂર છે તે લીલીયાની જનતા સારી રીતે જાણે છે. મારી સક્રિયતા કોંગ્રેસ અને અલ્પેશ સોલંકીને ગમતી નથી. મહત્વનું છે કે અમરેલીમાં ભાજપના નેતા વિપુલ દુધાતે ખનીજ ચોરી અંગે સાંસદને લખેલા પત્રને કોંગ્રેસે સ્ટંટ ગણાવ્યો હતો. આ મુદ્દે લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય અલ્પેશ સોલંકીએ પ્રહાર કર્યા હતા. તેમણે વિપુલ દુધાત પોતાના હિત માટે સ્ટંટ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. તો સ્ટેટ હાઈવેમાં ભાજપની મિલીભગતથી કામ ચાલી રહ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. અલ્પેશ સોલંકીએ કહ્યું કે સાવરકુંડલા રંગોળા સ્ટેટ હાઈવે માટે વિપુલ દુધાતના ગામમાંથી જ ખનન થયું છે. રોયલ્ટી ભર્યા વિના કાકરંજ ગામમાંથી ખનીજ ચોરી કરાઈ. તેમણે કહ્યું કે પોતાના ગામમાંથી થતી ખનીજ ચોરી મુદ્દે વિપુલ દુધાત કેમ ચૂપ છે. હાઈવે માટે કાકરંજ ગામના ડુંગર તોડી ખનીજ ચોરી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે 3 દિવસ અગાઉ વિપુલ દુધાતે શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરીનો સાંસદને પત્ર લખ્યા બાદ આખો વિવાદ પકડ્યો છે. પણ મારે વિપુલભાઈને એટલું જ કહેવું છે કે આજથી 10 મહિના પહેલા જ્યારે તમારા જ ગામમાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી હતી કે તમારા જ ગામના ડુંગરા, તમારા જ ગામની પડતર જમીન અને તમારા જ ગામના ગૌચરો ખોદી ખોદીને જ્યારે રંગોળા સાવરકુંડલા હાઈવે બની રહ્યો છે એ ઓમ કન્સ્ટ્રક્શન દ્વારા જ્યારે બેફામ ખનીજ ચોરી થઈ રહી હતી ત્યારે તમે કઈ નીંદરમાં સૂતા હતા? ત્યારે તમારે એ રોકવા હતા, કારણ કે ત્યારે તમે ન રોક્યા. એ તમારા કોઈ લાગતા વળગતા કે મળતિયા તમારા ભાજપના જ મિલીભગતમાં ચાલતું હતું એ કન્સ્ટ્રક્શનનું કામ, એટલા માટે તમે એને ન રોક્યા. અને આજે તમારે ભાજપને જ્યારે કલંક લાગી રહ્યો છે ત્યારે તમે અધિકારીઓ પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છો કે અધિકારીઓ કંઈ કરતા નથી, સરકાર તો તમારી છે. તો તમે જો આ ન કરી શકતા હોય તો બીજા મેં આજ રોજ મને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મળ્યો. એમાં એને એવા આક્ષેપો કર્યા છે કે હું આ પૈસા માટે કરી રહ્યો છું. પણ તાલુકાની અને જિલ્લાની જનતાને ખબર છે કોને કેટલા રૂપિયાની જરૂર છે. અને અમારી જે શાખ છે અને અમે જે લોકોના પ્રશ્નોને વાચા આપીએ છીએ તે કોંગ્રેસના આગેવાનોને અને અલ્પેશભાઈને ગમતું ન હોય તેના માટે આવા આક્ષેપો કરી રહ્યા છે. તો આખો આ મુદ્દો તો છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યો છે. ખનીજ ચોરીને લઈને હવે આરપાર જોવા મળી રહ્યા છે અલ્પેશ સોલંકી અને વિપુલ દુધાત. વિપુલ દુધાત પોતાના આક્ષેપને લઈને જે વાત કરી રહ્યા છે તેમાં આ તરફ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. વિપુલ દુધાતનો પત્ર એક સ્ટંટ ગણાવી રહ્યા છે અલ્પેશ સોલંકી. તો વિપુલ દુધાત કહી રહ્યા છે પૈસાની જરૂર કોને છે તેની જનતાને ખબર છે. તેમણે વિપુલ દુધાત પોતાના હિત માટે સ્ટંટ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. પોતાના ગામમાંથી થયેલી ખનીજ ચોરી મુદ્દે વિપુલ દુધાત આખરે કેમ ચૂપ રહ્યા તેવો સવાલ પણ અલ્પેશ સોલંકીએ ઉપસ્થિત કર્યો છે. તો આ તરફ મારી સક્રિયતા અલ્પેશ સોલંકી અને કોંગ્રેસને ખટકે છે તેવો જવાબ વિપુલ દુધાત તરફથી આપવામાં આવી રહ્યો છે.